नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત. સમાચારો સાથે હું છું વિધિ. રાજકોટમાં એક મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે આ આંચકો અનુભવાયો હતો. લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સવારે 7:41 મિનિટે ભૂકંપનો આ આંચકો અનુભવાયો હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલ નજીક હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. આ આંચકો 4.4ની તીવ્રતાનો હોવાની વિગતો પણ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. રાજકોટ અને તેની આસપાસના પંથકો જેમ કે ગોંડલ, કોટડા, સંગાણી આ તમામ વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો અમરેલી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4ની નોંધાય છે. સવારે 7:41 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની વિગતો છે. સૌરાષ્ટ્રમાં ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો છે. વિગતો મળી રહી છે તે અનુસાર સીએમ રૂપાણીએ પણ હવે સ્થિતિની માહિતી મેળવી છે. વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા અનિલ પટેલ. અનિલ, મુખ્ય પ્રધાને ખુદ આ બાબતની નોંધ લીધી છે, શું જાણકારી અત્યારે તેની સાથે જોડાયેલી મળી રહી છે? ખાસ કરીને અત્યાર સુધી કચ્છ અને કચ્છની આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ભૂકંપ જે અનુભવાતું હતું, પણ હવે જે રીતે રાજકોટ નજીક ગોંડલ પાસે જે ભૂકંપનો આંચકો અનુભવાય છે 4.4 નો, એના કારણે તેની જે અસર છે એ અમરેલી, જૂનાગઢ જે આસપાસ છે એ વિસ્તારોમાં પણ અનુભવાય છે. 4.4 જો આ કમસેકમ 10-12 સેકન્ડ આ કન્ટિન્યુ રહે તો એનું જે નુકસાન છે એ જવુંથી થઈ શકત, પણ એટલું જવુંથી કહી શકાય છે કે કોઈ મોટો નુકસાન ના જે સમાચાર છે હજુ નથી મળ્યા. પણ હા, જે સીએમ વિજય રૂપાણી છે એમણે રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર સહિતના જે કલેક્ટરો છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, તેમની પાસે માહિતી મેળવી છે. સાથે જે એસઈઓસી જે સરકારની કંટ્રોલ રૂમ છે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ રૂમ, ત્યાંથી પણ તમામ જગ્યાએ હજુ એની અસર વર્તાઈ હોય તો તેની માહિતી લેવા માટે કીધું છે. અને હવે સીધી રીતે સવાલ એ થાય છે કે જે કચ્છની જે ફૂટ લાઈન છે ભૂકંપની જૂનાગઢ સુધી એ વારંવાર એક્ટિવ થઈ છે. અને તમને ખ્યાલ હશે છેલ્લા એક મહિનામાં લગભગ આ 14મી કે 15મી વખત જે છે એ સમગ્ર વિસ્તારમાં જે ધરતી છે એ ધ્રુજી છે. એટલે નિશ્ચિત છે કે હવે જે સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એની પાસે એ માહિતી મેળવવામાં આવી રહી છે કે ભૂગર્ભમાં એવી કયા પ્રકારની પ્રતિક્રિયાઓ થઈ રહી છે, એવા કયા પ્રકારના હલચલ થઈ રહ્યા છે, જેના કારણે શું ભવિષ્યમાં કોઈ વસ્તુ થઈ શકે છે. આમ તો ભૂકંપની આગાહી નથી કરી શકાતી, પણ તંત્ર તરફથી એવા પૂરતા પ્રયત્નો જરૂરથી કરવામાં આવી રહ્યા છે કે જો ભૂગર્ભમાં એવી કોઈ મોટી હલચલ થતી હોય તો લોકોને પહેલાથી સુરક્ષિત આગાહ કરી શકાય. હાલ તો સીએમએ તમામ પાસેથી માહિતી મેળવીને નિશ્ચિત જે સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એ અને જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ રૂમ છે એમની સાથે કોઓર્ડિનેશન રાખીને તમામ જિલ્લા કલેક્ટરોએ કોઈ પણ જગ્યાએ કોઈ નુકસાન થયું હોય અથવા તો કોઈ જગ્યાએ કોઈ જાનહાનીના સમાચાર હોય એ મળવાના પ્રયત્ન કર્યા છે, પણ સદનસીબે હજુ સુધી કોઈ જગ્યાએથી કોઈ મોટી જાનહાની થઈ નથી. પણ હા, સતત હવે વોચ રાખવામાં આવશે કારણ કે એના આફ્ટરશોક આવવાની સંભાવના પણ જરૂરથી રહેલી છે. બિલકુલ અનિલ, આભાર આ તમામ જાણકારી બદલ. તો સીએમ રૂપાણીએ જે વિવિધ જિલ્લા છે કે જ્યાં તેની અસર થઈ છે, જ્યાંની ધરા ધ્રુજી છે, તેમના કલેક્ટર સાથે વાતચીત કરી છે અને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવવાની સૂચના પણ આપી છે. હવે રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં બીજો મોટો આંચકો લાગ્યો છે અને આ તમામ બાબતોને લઈને હવે સિસ્મોલોજી વિભાગ સાથે પણ સંકલન કરવામાં આવશે. हमारी मिशन स्कूल के टीचर्स हैं और आज सुबह बहुत ही जोर से आफ्टर शॉक आया है और हम सभी अपने काम में बिजी थे और अचानक से ये आफ्टर शॉक आया तो हम काफ़ी दंग रह गए. और अभी हम वेट कर रहे हैं कि कितने रिक्टर स्केल का ये अर्थक्वेक होगा. तकरीबन 4 से 5 हम अंदाज़ा लगा सकते हैं, बट अभी न्यूज़ में आप देखेंगे कितने रिक्टर स्केल का ये अर्थक्वेक है. और आप देख सकते हैं कि अभी बारिश का मौसम है और एक तरफ से कोरोना भी है तो सभी जगह से हमको डर है कि अंदर रहे या बाहर जाए. तो ये 2020 में बहुत ही डिफ़िकल्ट सिचुएशन क्रिएट कर दी है. तो अभी हम सभी बाहर आ गए, तुरंत ही हम सब बाहर निकल आए और सभी को गुजारिश है कि आपको भी ऐसा फील हो तो आप भी अपने घरों में से बाहर आ सकते हैं और सेफ रख सकते हैं. थैंक यू. तभी अचानक से भूकंप का आंचका आया और हम सब डर के बाहर निकल गए. और
और फिर दोबारा आया तो हम और थोड़े दिन पहले आया था इसलिए आज फिर आया तो हम और डर गए। एकदम से अचानक से भूकंप का आंच का आया और हम दौड़ के बाहर चले आए, सभी बाहर ही बाहर सभी बाहर आ गए थे और हम सब डर गए। सवारे 7:41 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। લોકો પોતાના ઘરની બહાર આવી ગયા હતા। રાજકોટથી 22 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ ગોંડલ નજીક હોવાની વિગતો અત્યારે મળી રહી છે। અમરેલી, સાવરકુંડલા, વડિયા તમામ વિસ્તારોમાં આંચકો અનુભવાયો છે। શું કહેશો, ભૂકંપ આવ્યો ત્યારે તમારી શું સ્થિતિ હતી? ભૂકંપ આવ્યો ત્યારે તો ધુજારી ઉપડી ગઈ, એમ થતું તો મકાન હમણાં પડી જશે, હવે જઈશું તો ક્યાં જઈશું, અંદર ભૂકંપ આવ્યો, બહાર કોરોના આવ્યો, માણસો બધા બહાર નીકળી રોવા માંડ્યા કે હવે શું કરશું, ભગવાન ના બધા નામ લેવા માંડ્યા। સોસાયટી ના આજુબાજુના લોકોમાં કેવો માહોલ હતો? સોસાયટી માં આજુબાજુ વાળા બધા બહાર નીકળી ગયા, બધા એક સાથે બધા હાથ પકડીને બધા વાતો કરવા માંડ્યા, રોવા માંડ્યા, બધા આમ ચિંતા કરવા માંડ્યા। ધુજારી આવી ગઈ પેટ માંથી, હજી પણ એક કલાક થઈ ગઈ તો ધુજારી બંધ નથી થતી। તો લોકો ચોક્કસપણે અત્યારે ડરી ગયા છે। એક તરફ બહાર નીકળતા કોરોનાનો ભય સતાવી રહ્યો છે તો ઘરની અંદર ભૂકંપના આંચકાના કારણે તેઓ રહી શકે તેવી સ્થિતિ નથી। આ તમામની વચ્ચે આપને પણ જણાવી દઈએ કે આ છેલ્લા એક મહિનામાં બીજો મોટો આંચકો સૌરાષ્ટ્રવાસીઓએ અનુભવ્યો છે અને હવે ખુદ સીએમ રૂપાણી દ્વારા સંપૂર્ણ પરિસ્થિતિનો તાક મેળવવા માટે કલેક્ટર્સની સાથે તેઓએ વાતચીત કરી છે અને તેઓને પણ ખાસ સૂચના આપી છે કે તમામ વિસ્તારની તેઓ સમીક્ષા કરે। હજુ સુધી કોઈ જાનહાનિના માલહાનિના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા નથી, તે રાહતની વાત છે। પરંતુ આપને જણાવી દે કે રાજકોટ, જામનગર, ગોંડલ, ભાવનગર, સાવરકુંડલા, અમરેલી આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાંની ધરાધ્રુજી, જ્યાંના લોકોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8ની નોંધાય છે। જોકે હવે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે શું કોઈ વધુ વિગતો આપવામાં આવે છે તે પણ જોવું રહેશે, કારણ કે આફ્ટરશોકની પણ ઘટનાઓ બનતી હોય છે ત્યારે તેને લઈને પણ હવે લોકોને સજ્જ થવું પડશે કે કેમ, તેની જાણકારી પણ સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ આપી શકે છે। પરંતુ ખાસ બાબત આપને એ જણાવી દઈએ અત્યારે કે હવે ખુદ મુખ્યપ્રધાને આ બાબતની નોંધ લીધી છે। આ ઘટનાને 1 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, 7:41 આસપાસ આ આંચકો અનુભવાયો હતો, પરંતુ હજુ પણ લોકોમાં ફફડાટ છે, લોકોમાં ડર છે અને સતત લોકો કહી રહ્યા છે કે હજુ પણ તેઓ આ ડરનો અનુભવ અત્યારે પણ કરી રહ્યા છે। ગોંડલ નજીક આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। જે લોકો અત્યારે ટીવી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે તેઓ પણ અત્યારે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે બહાર નીકળતાની સાથે જ લોકોને કોરોનાનો ભય છે તો ઘરની અંદર ભૂકંપની વચ્ચે રહેવાય તેવું નથી, આમાં લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાય છે। જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના કલેક્ટર સાથે પણ સીએમએ વાતચીત કરી છે અને મારું નામ જગદીશભાઈ શું કહેશો, સવારમાં ભૂકંપ આવ્યો કેવી સ્થિતિ હતી? પરિસ્થિતિ ઘણી ભયવાહક હતી, કેમ કે ઘરની બહાર કોરોનાનો બીક, અંદર ભૂકંપનો બીક, માણસ જાય તો જાય ક્યાં અત્યારે, એટલે ભૂકંપનો આંચકો પણ થોડાક ગતિ વધારે હતી, કોઈ જાનહાનિ કે માનહાનિ એવું કઈ કશું જોયું નથી, એટલે ચિંતાનો માહોલ તો હરેક ઘરની અંદર અત્યારે છે જ। એટલે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સોસાયટીના લોકો બહાર નીકળી ગયા હતા, શું આખું વાતાવરણ હતું? આખી શેરી આપણી બહાર જ હતી અને બધા એકબીજાની અંદર ભગવાનનું નામ રટણ કરવા માંડ્યા હતા। લોકો ઘરની બહાર દોડી આવ્યા, લોકોને ચોક્કસપણે ભય બહાર નીકળતાની સાથે જ કોરોનાનો લાગ્યો, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાય, ભૂકંપના એવા તીવ્ર આંચકા તેઓએ અનુભવ્યો કે જેના કારણે તેઓએ બહાર નીકળવું જ પડ્યું। 7:41 કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। નબાત્ર રાજકોટ, રાજકોટની આસપાસ જે વિગતો મળી રહી છે તે અનુસાર ગોંડલની નજીક આ કેન્દ્રબિંદુ હોવાની વિગતો છે। રાજકોટ, ગોંડલ, અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર દેખાય। અમરેલી છે, સાવરકુંડલા છે, વડિયા છે, આ તમામ વિસ્તારોમાં ધરાધ્રુજી હતી તો કોટડા સાંગાણી પંથકમાં પણ ધરતી ધ્રુજી લોકોએ અનુભવ કર્યો, લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને અત્યારે એટલે જ જે તમામ જિલ્લાઓના અત્યારે હવે વિગતો આપી રહ્યા છે, તમામ વિસ્તારના કલેક્ટર સાથે ખુદ મુખ્યપ્રધાને અત્યારે વાતચીત કરી છે અને પરિસ્થિતિનો તાગ અત્યારે મેળવ્યો છે। કલેક્ટરને પણ તેઓએ ખાસ સૂચના આપી છે કે તેઓ પણ સંપૂર્ણ જિલ્લાની વિગતો પ્રાપ્ત કરે।